विषय आसपास पर्यावरण एवं प्रकरण 25 मारो तालुको आज आपणे એના વિશે અભ્યાસ કરીશું પ્રકરણ 25 મારો તાલુકો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘર ગામ તાલુકા વિશેની આપણી માહિતી મેળવીશું તેમજ પોતાના તાલુકા વિશેની માહિતી રજૂ કરી શકાય કે કરી શકાશે પ્રકરણ 25 મારો તાલુકો ઘણા બધા ઘર મળીને ગામ બને છે તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ઘર હોય કે ભેગા મળી અને ત્યારે ગામ બને છે ઘણા બધા ગામ મળી અને તાલુકો બને છે ત્યાર પછી ઘણા બધા ગામ ભેગા મળે ત્યારે એક તાલુકો બને છે કેટલા તાલુકાઓના સમૂહથી જિલ્લો બને છે તો આ ઘણા કેટલા તાલુકાઓના સમૂહથી કેટલા તાલુકાઓ ભેગા થાય એના સમૂહથી એક જિલ્લો બને છે ગામ તાલુકો અને જિલ્લો એ પંચાયત રાજની ત્રણ પાંખો છે તો આ ગામ તાલુકો અને જિલ્લો એ પંચાયત રાજની ત્રણ પાંખો છે તેનો અનુક્રમે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હોય છે તો એમાં વિદ્યાર્થી મિત્રો આ ગામ તાલુકો અને જિલ્લો એ પંચાયત રાજની ત્રણ પાંખો છે અને તેમાં અનુક્રમે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હોય છે ગુજરાતમાં અત્યારે 250 તાલુકા છે આપણા ગામની બાજુનું ગામ આપણું પડોશી ગામ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આપણું જે ગામ હોય અને આપણા ગામની બાજુનું જે ગામ હોય એ આપણું પડોશી ગામ કહેવાય એ જ રીતે આપણા તાલુકાની આજુબાજુ આવેલા તાલુકા એ આપણા પડોશી તાલુકા કહેવાય એવી જ રીતે આપણે જે તાલુકામાં રહેતા હોય જેમ કે વિદ્યાર્થી મિત્રો તમારા ગામનો તાલુકો કયો તો ગાંધીનગર તો એ જ રીતે આપણા તાલુકાની આજુબાજુ આવેલા જે તાલુકા હોય એ આપણા પડોશી તાલુકા કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ પેજ નંબર 165 મારો તાલુકો તો આ રૂચાનું ગામ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વાત કરવામાં આવી છે એ રૂચાના ગામની વાત કરવામાં આવી છે જેમ કે રૂચાનું ગામ જયપુર છે ત્યાર પછી એની બાજુનું ગામ આગલોડ ત્યાર પછી બીજું બાજુનું ગામ પલુ વીરપુરા અને હાથીપુરા છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ચોપડીમાં અહીંયા રૂચાના ગામની વાત કરવામાં આવી છે જેમ કે રૂચાનું ગામ એના આસપાસના બીજા ગામ હોય એની વાત કરવામાં આવી છે આજે આપણે એની ચર્ચા કરી પેજ નંબર 165 એમાં તમને એક ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો એ જુઓ તો આ રૂચાનું ગામ છે અહીંયા રૂચાના ગામની વાત કરવામાં આવી છે સોરી રૂચાનું ગામ છે રૂચન જયપુરમાં રહે છે આ રૂચન ક્યાં રહે છે વિદ્યાર્થી મિત્રો તો રૂચન જયપુરમાં રહે છે જયપુરની આસપાસના ગામની વિગત આપેલી છે આ વિગતને આધારે ચર્ચા કરો તો વિદ્યાર્થી મિત્રો આ જયપુરની આસપાસના ગામની વિગત આપેલી છે આ વિગતને આધારે આપણે ચર્ચા કરવાની છે ત્યાર પછી વિચારો અને કહો આપની આસપાસ કયા ગામ છે તો વિદ્યાર્થી મિત્રો તમે જે ગામમાં રહેતા હોય એ ગામની આસપાસ બીજા કયા ગામ છે એ માહિતી તમારે લખવાની આપનું ગામ કયા તાલુકામાં છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારું ગામ હોય એ કયા તાલુકામાં આવેલું છે એ પણ એની માહિતી તમારે લખવાની ત્યાર પછી આગળ જોઈએ તો જે અહીંયા રૂચનની વાત કરી છે એનો તાલુકો એના આજુબાજુના ગામોની વાત કરી છે એવી જ રીતે નીચે એક બોક્સ આપેલું છે તમારી ચોપડીમાં એમાં તમારે તમારી માહિતી લખવાની જેમ કે મારું નામ ખાલી જગ્યા છે તો તમારું જે નામ હોય બાળકો આમાં તમારે તમારી માહિતી લખવાની જેમ કે મારું નામ રવિ છે હું ખાલી જગ્યામાં રહું છું હું પેથાપુરમાં રહું છું મારા ગામની આસપાસ નીચે મુજબના ગામ છે અને તમારા ગામની આસપાસ તમારી આજુબાજુના આસપાસ જે ગામ આવેલા હોય એ મુજબના ગામની પણ માહિતી તમારે લખવાની
યાદ રાખો અને લખો આસપાસના ગામના નામ લખો તો વિદ્યાર્થી મિત્રો તમારે આસપાસના જે ગામ હોય એ ગામના નામ તમારે લખવાના આસપાસના ગામ અંગે આપણે જોયું જેમ કે અહીંયા રૂચન છે તો એની આજુબાજુના ગામ કયા છે આગળ હીરપુર હીરપુરા હાથીપુરા અને ફલ આ એની ગામની આજુબાજુના ગામ છે તો આસપાસના ગામ અંગે આપણે જોયું ગુજરાતમાં અત્યારે 250 તાલુકા છે દરેક તાલુકામાં વિવિધ ગામ આવે છે કેટલા ગામના સમૂહ વડે તાલુકો બને છે આપણે આપણા તાલુકા અંગે વિગત તૈયાર કરીશું તો વિદ્યાર્થી મિત્રો અત્યારે ગુજરાતમાં 250 તાલુકા છે દરેક તાલુકામાં વિવિધ એટલે કે અલગ વિવિધ ગામ આવે છે કેટલા ગામના સમૂહ વડે એક તાલુકો બને છે આપણે આપણા તાલુકા અંગે વિગત તૈયાર કરીશું ત્યાર પછી પેજ નંબર જુઓ 167 તો અહીંયા રતનના તાલુકાની વિગત છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રતનના તાલુકાની વિગત છે જેમ કે અહીં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની વિગત આપવામાં આવે છે આ વિગતની આધારે ચર્ચા કરો તો આ પેજ નંબર 167 એમાં તમે જુઓ વડોદરા અને એના આસપાસના જે ગામ તો વાઘોડિયા સાવલી પાદરા અને કરજણ તો આ રતનના તાલુકાની વિગત છે અહીં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની વિગત આપવામાં આવે છે આ વિગતને આધારે ચર્ચા કરો વિચારો અને કહો અહીં બીજા કયા તાલુકા આવેલા છે માહિતી માટે હું લખું છું તમારે તમારી માહિતી લખવાની છે
તો વિદ્યાર્થી મિત્રો આપના તાલુકા અંગેની વિગત જાણો અને લખો તો વિદ્યાર્થી મિત્રો તમારા તમે જે તાલુકામાં રહેતા હોય એ તાલુકા અંગેની વિગત જાણો અને લખો જેમ કે પશુ વાહન ધાર્મિક સ્થળો અને જોવાલાયક સ્થળો જે તમારા તાલુકામાં હોય એની યાદી તમારે લખવાની અહીંયા ખાલી મેં તમને સમજ પડે એ માટે લખ્યું છે તમારે તમારી માહિતી લખવી તો પશુ તો ગાય ભેંસ અને બકરી વાહન તો સાયકલ મોટરસાયકલ અને કાર ધાર્મિક સ્થળો તો મગરવાડા શ્રી માણભદ્ર વીર દાદાનું મંદિર ત્યાર પછી સેવર ગોગા મહારાજનું મંદિર જરોતરા ગુરુનો તાલુકાઓના ગામોના તમારા સગા સંબંધી રહેતા હોય
તેની માહિતી લખો અહીં એક એક ઉદાહરણ આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જેમ કે તાલુકાનું નામ ગામનું નામ તમારા સંબંધી હોય તો કોણ રહે છે તે ત્યાં શું કરે છે એની માહિતી તમારે લખવાની ફક્ત ઉદાહરણ માટે તમને સમજ પડે એટલે જ અહીંયા હું લખું છું તો નંબર 1 તાલુકાનું નામ તો દાતા ગામનું નામ તો વાજી વાળા કોણ રહે છે તો મોટા ભાઈ શું કરે છે તો નોકરી નંબર 2 તો સિપકુ ગામનું નામ કલારા મોટા સ્થળો એની તમારે માહિતી લખવાની રહેશે થેન્ક યુ